नमस्कार, मंतव्य न्यूज में आपनू स्वागत छे। हूं छु कुंज। महत्वना समाचार पर नजर करीशु। महाराष्ट्र विधानसभा चूंटणी माटे उम्मीदवारी पत्र भरवानी प्रक्रिया चाली रही छे अने त्यारे डेप्यूटी सीएम अजित पवारे बारामती थी उम्मीदवारी नोंधावी। आ साथ ज अजित पवार भत्रीजा युगेन्द्र पवार जे एनसीपी शरद जूथना उम्मीदवार छे तेमणे पण उम्मीदवारी नोंधावी हती। तो बीजी तरफ महाराष्ट्र नवनिर्माण सेनानी टिकट पर माहिम बैठक पर थी चूंटणी लड़ी रहेला राज ठाकरे ना पुत्र अमित ठाकरे पण उम्मीदवारी नोंधावी हती। तो बारामती थी डेप्यूटी सीएम अजित पवारे उम्मीदवारी नोंधावी छे, जयरे अजित पवारना भत्रीजा युगेन्द्र पवारे पण उम्मीदवारी नोंधावी छे। राज ठाकरेना पुत्र अमित ठाकरे पण उम्मीदवारी नोंधावी छे। महाराष्ट्र नवनिर्माण सेनानी टिकट पर अमित ठाकरे जे चूंटणी लड़शे। अजितना भत्रीजा युगेन्द्र पवार एनसीपी शरद जूथना उम्मीदवार छे। अगल बात करिए महाराष्ट्र विधानसभा चूंटणी ने लईने। महाराष्ट्र विधानसभा चूंटणी माटे भाजपे त्रीजी यादी जाहिर करी दीधी छे। आ यादी में कुल 25 उम्मीदवारों नामनो समावेश थाय छे। भाजपे नागपुरनी बाकीनी बैठकों पर पण उम्मीदवार उतार्या छे। राज्य में 20 नवेम्बरे मतदान थवानुं छे, ज्यारे 23 नवेम्बरे परिणाम जाहिर थशे। महाराष्ट्र विधानसभा चूंटणी माटे भाजपे 25 उम्मीदवारोंनी त्रीजी यादी जाहिर करी छे। भाजपे मूर्तिदा पृथ्वी हरीश, मोरुधियप्पा पिंपले, करंजथी साई प्रकाश डहाके, टीओसाथी राजेश श्रीराम वानखेड़े अने मुर्शीथी उमेश ने मैदाने उतार्या छे। राज्यनी आष्टी बैठक भाजपना खातामां गई छे। पार्टीए अहींथी सुरेश धसने पोताना उम्मीदवार बनाव्या छे अने आ बैठक पर थी अजित पवार जूथना सिटिंग धारासभ्य छे। केंद्र सरकार टूंक समय में वस्ती गणतरी करवा जई रही छे अने आ माटे सरकारे रजिस्ट्रार जनरल अने સેશન્સ કમિશનરના કાર્યકાળમાં વધારો કર્યો છે, જેના માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। હવે કોંગ્રેસે આ અંગે સવાલો ઉઠાવ્યા છે। કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે સરકારના નોટિફિકેશનથી સ્પષ્ટ છે કે 2021માં યોજાનારી વસ્તી ગણતરી, જે લાંબા સમયથી વિલંબિત છે, આખરે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે। वस्ती गणतरी ना सर्वे पहला बे महत्वना मुद्दाओ उपर पण हजु पण स्पष्टता नथी। वस्ती गणतरी उपर सवाल उठावता कोंग्रेसना नेता जयराम रमेश एक्स पर लख्यू के अनुसूचित जाति अने अनुसूचित जनजातिनी गणतरी सिवाय जे वर्ष 1951 थी दरेक वस्ती गणतरी में थई रही छे, शू आ नवी वस्ती गणतरी में जाति गणतरीनो पण समावेश करवामां आवशे? ભારતના બંધારણ મુજબ આવી જાતિની વસ્તી ગણતરી કેન્દ્ર સરકારની જવાબદારી છે। જમ્મુ કાશ્મીરના અખનૂરમાં આજે વહેલી સવારે આતંકવાદીઓએ સૈન્ય એમ્બ્યુલન્સને નિશાન બનાવી હતી અને હુમલો કર્યો હતો। દરમિયાન આતંકવાદીઓએ 15-20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જોકે હવે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે। સુરક્ષા દળે હાલમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। અધિકારીઓએ જણાવ્યું કે અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે આતંકવાદીઓએ સવારે સેનાની એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો। જો કે હજી સુધી હુમલામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી મળ્યા। સુરક્ષા દળોએ તરત જ જવાબી કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। ત્યારબાદ બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો। હવે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે 3 આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેમના મૃતદેહ મળી આવ્યા છે। હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે। છેલ્લા 5 વર્ષમાં દિલ્હીમાં પરાળી સળગાવવાના કેસમાં સૌથી વધુ વધારો થયો છે। સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે 12 ઘટનાઓ નોંધાઈ છે, જેમાંથી 8 ઉત્તર અને 4 ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં નોંધાઈ છે।
આ સમયગાળા દરમિયાન 2020માં પરાળી સળગાવવાની 4, 2022માં 3 અને 2023માં માત્ર 2 ઘટનાઓ નોંધાઈ હતી. 2021માં એક પણ કેસ નોંધાયો નથી. શનિવારે રાજધાનીના વાયુ પ્રદૂષણમાં પરાળી સ્મોકનો હિસ્સો 5,502% હતો, જે આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થવાની ધારણા છે. પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 300થી વધુ પરાળી સળગાવવાના કેસ નોંધાઈ રહ્યા છે અને આ વર્ષે પરાળી સળગાવવાની સંખ્યા 3400ને વટાવી ગઈ છે. 15 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબરની વચ્ચે એટલે કે લગભગ એક મહિનામાં 3,434 પરાળી સળગાવવાના કેસ નોંધાયા છે. દિલ્હીમાં ઠંડીની શરૂઆત થતાં જ વાતાવરણ પણ ઝેરી બનવા લાગ્યું છે. ધુમ્મસ સાથે સવારની શરૂઆત થઈ રહી છે. તો આજે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક એટલે કે AQI 331 નોંધાયો હતો. એર ક્વોલિટી ઇન્ડેક્સ જે 331 નોંધાતા હાલ શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે. આ ઝેરી હવામાં જે ભારે બનતી જઈ રહી છે, જેમ જેમ ઠંડી હવે વધશે તેમ દિલ્હીની હવા વધુ ઝેરી બની જશે. 3 કેન્દ્રો બવાના, બુરારી અને જહાંગીરપુરીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં નોંધવામાં આવી હતી. સેન્ટર ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટના નિર્ણાયક સહાયક પ્રણાલી પ્રમાણે રવિવારે દિલ્હીના પ્રદૂષણમાં વાહનોના ધુમાડાનો સૌથી મોટો ફાળો હતો, જે લગભગ 13% જેટલો હતો. તેણે આગાહી કરી છે કે આગામી 2 દિવસ સુધી દિલ્હીના પ્રદૂષણમાં વાહનોના ઉત્સર્જનનો સૌથી વધુ હિસ્સો હશે. તો ભારત અને સ્પેનના PM ગુજરાતના મહેમાન બન્યા હતા. વડોદરાના આંગણે નરેન્દ્ર મોદી અને પેડ્રો સાન્ચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. બંને વડાપ્રધાન અચાનક જ રોડ શો અટકાવીને નીચે ઉતર્યા અને દિવ્યાંગ દિયાને મળવા પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી અને પેડ્રો સાન્ચેઝે C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન કર્યું. પીએમ મોદી વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અમરેલી પહોંચ્યા હતા. અમરેલીના દુધાળામાં નિર્માણ કરાયેલા ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ લાઠીમાં આયોજિત કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં 4,800 કરોડના 1600 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ દીકરીને રોડ શો દરમિયાન થતા કાફલો રોકી દિવ્યાંગ બાળાને મળ્યા હતા. રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજર બાળકી પર જતા બંને દેશના PM ખુલ્લી જીપમાંથી નીચે ઉતરી બાળાને મળ્યા હતા. ત્યાં દરમિયાન દિયા ગોસાઈ નામની બાળાએ બંને દેશના PMની જાતે દોરેલા ચિત્રની ફ્રેમ આપી હતી. ત્યારે બંને દેશના PMએ દોરેલા ચિત્રની ફ્રેમ સ્વીકારી અને શુભકામનાઓ પાઠવી હતી. IPS હસમુખ પટેલને સરકારે ફરી એકવાર મોટી જવાબદારી સોંપી છે. હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના નવા ચેરમેન બનાવ્યા છે. ભારતના બંધારણની કલમ 316ની પેટાકલમ 1 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને સરકારે IPS હસમુખ પટેલને ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગરના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે હસમુખ પટેલે જણાવ્યું હતું કે JPSC ના અધ્યક્ષ તરીકે પ્રમાણિકતાથી કામ કરીશ, તેમજ ઉમેદવારોના સૂચનો ધ્યાને લઈ જ્યાં જરૂર પડશે ત્યાં પગલાં ભરીશ તેવું જણાવ્યું હતું. JPSC અથવા કોઈ પણ રાજ્યનું જે પબ્લિક સર્વિસ બોર્ડ છે, જાહેર સેવા આયોગ છે, બહુ જ મહત્વની સંસ્થા છે અને એના દ્વારા મોટાભાગે વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ ભરતી થતી હોય છે, જે રાજ્યની વહીવટ રાજ્યના પ્રશાસનમાં બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. એટલે ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ તરીકે આ મહત્ત્વની જવાબદારી મળી છે. એ અમે
પ્રમાણિકતાથી કામ કરશું, તટસ્થતાથી કામ કરવાનો પ્રયત્ન કરશું, જેથી સમગ્ર રાજ્યમાં સારામાં સારા અધિકારીની ભરતી થાય. રાજકોટના પાયડી વીજ કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવવાનો મામલો સામે આવ્યો છે. સત્યનારાયણની કથા બંધ કરાવતા બ્રહ્મ સમાજમાં રોષ ફેલાયો હતો. કથા બંધ કરાવતા બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે સોશિયલ મીડિયામાં અનેક ટીકા ટિપ્પણી કરી હતી, ત્યારે આ મામલે કથા બંધ કરાવવા બાબતે જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ધાર્મિક બાબતે વિજ્ઞાન જાથા ક્યારેય પણ વિવાદમાં ઉતર્યું નથી અને પાયડી વીજ કચેરીએ વર્કિંગ કામ દરમિયાન કથા કરવામાં આવી હતી. લોકો પોતાના કામ માટે લાઇનમાં ઊભા હતા અને સ્ટાફ કથામાં મશગુલ હતો. આ અંગેની જાણ વિજ્ઞાન જાથા દ્વારા ડેપ્યુટી એન્જિનિયરને કરવામાં આવી હતી. જો કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા હેમાંગ રવલના આ સ્ટંટ છે તેમ કહી જણાવ્યું હતું. અમે ડેપ્યુટી એન્જિનિયર સાથે રૂબરૂ મુલાકાત કરી, એમને વાત કરી કે તમે આસ્થા રાખો, અંગત કોઈ પણ તમે કાર્યક્રમ ધાર્મિક કાર્યક્રમ કરો તેનો કદી વિરોધ હોઈ શકે નહીં, પરંતુ સરકારી કચેરીની અંદર આવા ધાર્મિક આયોજન કરી શકાતા નથી અને આ બંધારણનું ઘોર અપમાન છે. પરિસ્થિતિ પામી જઈ અને ડેપ્યુટી ઇજનેરે વારંવાર માફી માગી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. વિજ્ઞાન જાથાએ બહુ સ્પષ્ટપણે જણાવ્યું કે આ કચેરી છે એના પ્રશ્નો છે એ ઉકેલવામાં તમારે મહત્તમ યોગદાન આપવું જોઈએ. તથા દિવાળી જેવો સમય આવતો હોય, પાર્ટી સબ ડિવિઝનનું બાયફર્ગેશન મંજૂર થયેલું હોય, તથા ચોમાસા દરમિયાન સ્ટાફ દ્વારા જે કુદરતી આફત સામે સારી કામગીરી કરી પબ્લિકમાં પાવર સપ્લાય મેન્ટેન કરી શકે તે માટે ખૂબ જ મહેનત કરેલી હોય, તો તેઓના જુસ્સા વધારવા માટેનું એક નાનું એવું આયોજન આપણે કરેલું હતું. તે દરમિયાન આપણે સ્ટાફમાંથી પણ કહેવામાં આવ્યું કે ભાઈ એક નાનું એવું આપણે આટલી એનર્જી પોઝિટિવિટી આવે તો એક નાની એવી પૂજાનું આયોજન કરીએ. તો આપણે પણ જોઈએ છીએ કે ભૂતકાળમાં પણ ઘણી જગ્યાએ આવા કાર્યક્રમો સરકારના ઓલામાં પણ થાય છે, એટલે અને કદાચ થતું હોય એવો કોઈ પરિપત્ર હોય તો એ ખાતાકીય વિષય છે, એને ખાતાવાળાએ એને જવાબ માંગવો જોઈએ. પણ પોતે ત્યાં જઈ અને જે બંધ કરાયું એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ વાત છે અને અમે આની ઘોર નિંદા કરીએ છીએ. અમારા સમાજમાં ખૂબ રોષ છે. રાજકોટમાં સત્યનારાયણ કથામાં વિરોધનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે આ પ્રમાણે વિરોધ કરવો યોગ્ય નથી, તેમજ વિરોધ કરનારા યોગ્ય નથી કરી રહ્યા. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ અપીલ કરતા કહ્યું હતું કે હિન્દુત્વને બદનામ કરવાનો બંધ કરો, ધાર્મિક કાર્યક્રમમાં વિરોધ નહીં કરવા અપીલ કરી હતી. રાજકોટની કોઈ ઓફિસની અંદર ઓફિસ સાફ સફાઈ કર્યા પછી તમામ સ્ટાફ પરિવારે જ્યારે સત્યનારાયણની કથા કરી અને ચોક્કસ લોકો ત્યાં આવીને બ્રાહ્મણોને બગાડીને આ પૂજા બંધ કરાવી, તો આ વાતને હું સખત શબ્દોમાં વખોડું છું. ભાઈ આ ગુજરાત અને ભારતમાં અનેક ધર્મો છે, દરેક પોતપોતાની પૂજા અર્ચના કરતા હોય, એનો તમને કોઈને વિરોધ નથી કરો, માત્ર સત્યનારાયણની કથાનો જ વિરોધ કરો. આ એક સાચી વાત નથી. આવી હીરોગીરી બંધ કરવી જોઈએ, સમગ્ર હિન્દુ સમાજનું અપમાન છે. મહીસાગરમાં નકલી ઘી, નકલી પનીર, નકલી જીરું બાદ ડભારી સભા સહકારી સંઘમાંથી નકલી ખાતર મળી આવ્યું. ડીએપી ખાતરની થેલીઓ સંઘના સેક્રેટરી દ્વારા ખેડૂતોને પધરાવી દીધી હતી. ખેડૂતોએ શિયાળુ સિઝનની વાવણી કરી દેતા ખાતર ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું. સહકારી સંઘના અન્ય લોકોને અજાણ રાખી સેક્રેટરી દ્વારા ડુપ્લિકેટ ખાતર ડેપોમાં ઉતારવામાં આવી હતી. નકલી ખાતર અપાતા ખેડૂતોએ સહકારી સંઘ ખાતે હોબાળો કર્યો હતો, તેમજ છેતરપિંડી થતા ખેડૂતોએ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ખેતરમાં લાગ્યું તો એ ખાતરની અંદર મને ડુપ્લિકેટ લાગ્યું, તો ડુપ્લિકેટ લાગવાથી તરત જ મેં નટુભાઈને ફોન કર્યો કે ભાઈ તમારી સોસાયટીમાં જે ખાતર લાવ્યો છું એ ખાતર ડુપ્લિકેટ લાગે છે, તો એ એમ બોલ્યા કે ના ભાઈ ડુપ્લિકેટ હશે નહીં. તો પછી મેં એમ બોલ્યો કે ભાઈ સેમ્પલ લઈ અને હું તમારી સોસાયટીમાં આવું છું અને તમે ડાયરેક્ટ સોસાયટીની અંદર આવો. એ લોકો તો આવ્યા, તો આવ્યા પછી મેં રજૂઆત આપી, સેમ્પલ બતાવ્યું, તો એમને એમ કહ્યું કે ભાઈ આ કંપનીનો ફોલ્ટ છે. તો મેં કંપનીનો ફોલ્ટ હતો તો મારું કહેવું એમ હતું કે કંપનીનો ફોલ્ટ તમે રજૂઆત આપો, જે બોડી છે એમને રજૂઆત આપો. અમદાવાદના નારોલમાં આવેલ દેવી સિન્થેટિકમાં ગેસ ગળતરની ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને સાત લોકો
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અમદાવાદના આ ગેસ ઘડતરમાં જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા જીપીસીબી સામે પુતળા દહન કર્યું હતું. ભ્રષ્ટ અધિકારીઓ અને જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ કરવામાં આવી હતી. જોકે પોલીસે કંપનીના માલિક અને સુપરવાઇઝર સામે ગુનો નોંધાવ્યો હતો. અમદાવાદના નારોલમાં આવેલ દેવી સિન્થેટિકમાં ગેસ ઘડતરની ઘટનામાં બે લોકોના મોત થયા, જ્યારે 7 લોકો ગંભીર રીતે અસર થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરાયા હતા અને કોંગ્રેસ દ્વારા જીપીસીબી સામે પુતળા દહન કરવામાં આવ્યું હતું. જીપીસીબીના રિજિયોનલ ઓફિસરે જણાવ્યું કે દેવી સિન્થેટિકને 25 લાખના દંડ સાથે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. જે પ્રમાણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની બહાર જે કોંગ્રેસના જે લોકો છે તેના દ્વારા દેખાવો કરવામાં આવે, સાથે સાથે પૂતળા દહન પણ કરવામાં આવ્યું છે અને સાથે પૂતળા દહનનો જે કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે તેની પાછળનો જે મુખ્ય જે કાર્યક્રમ છે, કારણ કે જે દેવી જે સિન્થેટિકના જે લોકો છે તેના દ્વારા જે ગેસ ગળતરની જે ઘટના ઘટી અને આમાં જે લોકો જે સંડોવાયેલા હતા તેના પીડિતોને ન્યાય આપવા માટેની માંગ સાથે આ તમામ જે લોકો છે તે જીપીસીબી કંટ્રોલ બોર્ડની બહાર જે છે તે જે સૂત્રોચ્ચાર અને દેખાવ જે છે તે કર્યા છે, કારણ કે આ તમામ જે લોકો છે તેની ક્યાંક ને ક્યાંક સંડોવણી છે તે આવી હોય સામે, અને સાથે સાથે જ આ જે લોકો જે છે તેઓ જે માંગ કરે છે ફક્ત જે જીપીસીબીના જે અધિકારીઓ છે અથવા જે કોર્પોરેશનના જે તંત્ર જે લોકો છે તેની સામે પણ જે આજે જે લોકો છે તેઓને પીડિતોને ન્યાયની માંગ સાથે જે આ તમામ જે લોકો છે સૂત્રોચ્ચાર જે છે તે કરી રહ્યા છે, એટલે કે પીડિતોને જે ન્યાય આપવાની માંગ જે છે તે જે આ તમામ જે લોકો છે તે કરી રહ્યા છે, સાથે પૂતળા દહનનો જે કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે. બબ્બે લોકોના જીવ જતા રહ્યા એમ છતાં પણ જે છે તંત્ર હજી ક્યાંક ને ક્યાંક ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની નિંદ્રામાં સૂતું છે. બે લોકોના જીવ ગયા છે, આટલા લોકો હોસ્પિટલમાં એડમિટ છે, અને આ નફટ સરકારી તંત્ર અને ભારતીય જનતા પાર્ટી સરકારનું પેટનું પાણી નથી હલી રહ્યું. આ ભારતીય જનતા પાર્ટીને આ ભ્રષ્ટાચારના લીધે આજે આટલા લોકોની દુર્ઘટના થઈ. આ ફેક્ટરી પાસે કોઈ જાતની મંજૂરી નથી, 4 મહિનાથી રજૂઆતો કરવામાં આવતી હતી. તો શું આ ભ્રષ્ટાચારી અધિકારીઓ કુંભકરણની નિંદ્રામાં સૂતા હતા? આ ઘટનાની અંદર જેટલા જવાબદાર ફેક્ટરીના માલિકો છે એટલું જ જવાબદાર ગુજરાત પોલ્યુશન બોર્ડ પણ છે, અને આ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને પોલીસ એમને આરોપી બનાવે એવી અમારી માંગણી છે. દિવાળીના સમયમાં માતા મને સાથે 17 વર્ષનો યુવાન પણ જે કામ કરતો, એટલે કે જે નાના બાળકોને પણ નોકરી રાખવામાં અને મોત થઈ ગયું. આપણા લેબર એક્ટ પ્રમાણે 18 વર્ષથી નાના કોઈ છોકરાને ફેક્ટરી માલિકો નોકરી રાખી શકતા નથી, પરંતુ લેબર કોર્ટના જે નિયમો છે એને નિયમો મૂકી અને 17 વર્ષના છોકરાને એક કોન્ટ્રાક્ટર જબરદસ્તી નોકરી લઈ ગયો. તેના મમ્મી ના કહેતા હતા, છતાં એ છોકરાને 11મા ધોરણનું આ દિવાળીનું વેકેશન પડ્યું, એમાં નોકરી લઈ ગયા. અને 4 દિવસ થાય અને 5મા દિવસે આ કરુણાંતિકામાં આ દીકરાનું મૃત્યુ થયું, અને આ દીકરાના ઘરે દિવાળીની જગ્યાએ આજે માતમનો માહોલ છે. એની માટે અમદાવાદ અમદાવાદના બોપલમાં આવેલી શિવાશીષ સ્કૂલે મંજૂરી વગર પ્રવાસનું આયોજન કર્યું હતું અને બાળકોને પૂના ખાતે ઇમેજિકા પાર્કમાં લઈ ગયા હતા. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ થતાં તેમણે તપાસ આદેશ આપ્યા હતા અને સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી એક જ દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવ્યું હતું. તેમજ સ્કૂલને ₹2 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. ત્યારે આ ખુલાસામાં સ્કૂલના આચાર્ય દ્વારા માફી માંગવામાં આવી હતી. તેમણે ભૂલ થઈ ગઈ અને જાણકારીનો અભાવ હતો તેવું જણાવ્યું હતું, અને હવે પછી સ્કૂલ તંત્ર તકેદારી રાખશે તેવી બાંહેધરી પણ આપી છે. ગાઈડલાઈન જે તે સમય હતી કે ભાઈ
પ્રવાસની મંજૂરી બાદ જ એમ કે નવા નિયમો બને ત્યારબાદ હવેથી પ્રવાસની મંજૂરી મેળવી અને તેને મંજૂરી વગર પ્રવાસ કરેલો હતો જે બદલ અમે તેઓને નોટિસ આપી હતી અને તેઓએ એની સામે ક્ષમા પણ માંગી છે તેના આચાર્યશ્રીએ પણ તેઓની ભૂલ સ્વીકારી છે કે તેઓને આ ગાઈડલાઇનની ધ્યાનમાં નહોતું જેના કારણે આ ભૂલ થઈ છે અને ફરીવાર તેઓ દ્વારા આ ભૂલનું પુનરાવર્તન થશે નહીં જે સામે અમે શાળાને દંડ પણ કરેલ છે। गांधीनगर में संगीत टाट पास उम्मीदवारों विद्या समीक्षा केन्द्र खाते आवेदन आपवा पहुंचा था। वहली सवार थी 40 से 50 जेटला उम्मीदवारों गांधीनगर रजूआत करवा पहुंचा था जेमा संगीत विषय की जे भर्ती जाहिर न करता समावेश करवामां आवे तेवी मांग कराई छे। छेल्ला 20 वर्षो थी संगीत विषय की कोईपण सरकारी कायमी भर्ती कराई नहीं त्यारे 2023 टाट द्विस्तरीय संगीत की परीक्षा लेवाई थी। गुजरात सरकार द्वारा टाट पास में अंदाजित 7500 भर्ती की जाहरात करी थी। जो सरकार जल्दी संगीत शिक्षकों की भर्ती नहीं करे तो गांधी मार्गे आंदोलन करने चीमकी उम्मीदवारों उच्चारी छे। હમણાં જ જે સંગીત વિષય અને બાકીના જે અન્ય વિષયોની જે ભરતી છે એનું જે આખું લિસ્ટ બહાર પડ્યું છે એની અંદર સંગીત વિષયનો ક્યાંય પણ ઉલ્લેખ ન થયેલો એ જોઈને અમે સંગીતના વિદ્યાર્થીઓ ખૂબ જ વ્યથિત થયા અને એ માટે થઈ અને અમે ગુજરાતના અલગ અલગ ખૂણેથી ગુજરાત સરકારશ્રીને તેમના અલગ અલગ અધિકારીશ્રીઓને દિવાળીના પર્વ પહેલાં જ અમે એક વિનંતી અને રજૂઆત તથા આવેદન કરવા માટે આવ્યા છીએ કે આ જે ભરતી આવી છે જેની અંદર અંદાજિત 7500 સેકન્ડરી અંતર્ગત અલગ અલગ વિષયના ઉમેદવારો ભરવાના છે તો જો એની અંદર સંગીતના વિષયોને પણ સમાવેશ કરવામાં આવે અને રજમાં ગો ગ્રીન પ્લાસ્ટિક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ગુજરાત પોલીસે અનોખી પહેલ કરી છે। પોલીસ વિભાગની વિવિધ ઇમારતોના છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કરાવી મહત્તમ વીજ બચત કરવામાં આવશે। પોલીસ ભવન તેમજ ગાંધીનગર પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મળીને 237 કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવાઈ છે। પોલીસ વિભાગની અલગ અલગ ઇમારતોના છત પર ઇન્સ્ટોલ કરવામાં આવી છે। પોલીસ ભવન ખાતે પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકવામાં આવ્યું છે। સ્થળ પર જ પ્લાસ્ટિક બોટલ વેસ્ટ નિકાલ કરવા પોલીસે સંકલ્પ લીધો છે। વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રૂપિયા 11.75 લાખની લૂંટની ઘટના સામે આવી જેમાં ઉદ્યોગપતિ પરિવારને બંધક બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે આ લૂંટની ઘટનાને ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ મામલાની તપાસ શરૂ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચના ચુનિંદા જવાનો ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા અને વિવિધ જગ્યાએ સર્ચ કરી આરોપીઓને ઝડપી પાડવા આકાશ પાતાળી કર્યું હતું ત્યારે લૂંટ ચલાવનાર 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।